अमदावाद ब्लास्टना 38 दोषितोने फांसीनी सजा करवानो ऐतिहासिक चुकादो लेवायो छे। नामदार कोर्टना आ चुकादाने ध्यानमां लईने प्रतिक्रिया आपता जोवा मळ्या हता। स्पेशल जज डेजिग्नेटेड कोर्ट अमदावाद द्वारा सजा करवामां आवी छे अने 11 व्यक्तिओने जीवे त्यां सुधी आजीवन कैदनी सजा करी छे। आ एक ऐतिहासिक चुकादो छे। भारत देशनी अंदर कदाच आवो चुकादो कोईपण केसमां भूतकाळमां पण नथी आव्यो जेमां एक साथे 38 લોકોને ફાંસીની સજા કરવામાં આવી હોય। આ જે ઐતિહાસિક ચુકાદો છે એ ખૂબ લોકોની જે મહેનત હતી, સાક્ષીઓ દ્વારા જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, પોલીસ ટીમ દ્વારા જે આખી તપાસ કરવામાં આવી, ગુજરાત સરકારે આખો જે કેસ છે એ કેસને ઉકેલવાથી લઈ અને જે કોર્ટની અંદર ચલાવવા માટેથી જે પૂરેપૂરા જે સમર્થન આપવામાં આવ્યું, કોર્ટની અંદર જે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવી હતી એ આખી ટીમ જે સરકારી વકીલોની ટીમ હતી એમના દ્વારા નામદાર કોર્ટમાં એ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને આ આખા બધા જ વસ્તુઓની ફળશ્રુતિ છે કે બધું મનોમંથન, આટલો બધો તપાસ, એની દળદાર ચાર્જશીટ, એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓને જુબાનીઓ, આ બધું જ લોકોને લઈને બધું જ મળી અને આજે નામદાર કોર્ટ તરફથી 38 લોકોને ફાંસીની સજા કરવામાં આવી છે। આ એક ઐતિહાસિક ચુકાદો છે। આ ચુકાદાને કારણે સુરત શહેરની પ્રજા, અમદાવાદની પ્રજા, ગુજરાત રાજ્ય અને આખા દેશના નાગરિકોની અંદર એક આનંદની લાગણી મને લાગે છે કે વ્યાપી છે। અમે પણ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ખૂબ ખુશ છે કારણ કે એક આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદીન જે સીમી જે બેન કરવામાં આવ્યું હતું ત્યાર પછી એમાંથી છૂટા પડેલા લોકોએ એક આખું એક સંગઠન બનાવ્યું, ભારત દેશની સામે આતંકવાદી આખો એક યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં જે દેશને આખો ખતમ કરવા માટેના પ્રયત્નો હતા એમની ઉપર રોક લાગી। 2008ના જે બ્લાસ્ટ થયા અને એમાં જે આરોપીઓ પકડ્યા ત્યાર પછી ભારત દેશની અંદર મને લાગે છે કોઈ મોટા બોમ્બ વિસ્ફોટ થયા નથી, કોઈ આતંકવાદી કૃત્યો થયા નથી। એટલે આ જે આખું આતંકવાદી ષડયંત્ર હતું એને એ જ વખતે ડામી દેવામાં આવ્યું છે અને આજનો જે ઐતિહાસિક ચુકાદો છે એ ચુકાદો ખૂબ આવકારદાયક છે અને ખૂબ આનંદની લાગણી છે।